હિન્દુ સ્થાપત્યનું ઉદાહરણ સમજવું હોય તો તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે શામળાજી નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આપણે અત્યારે ઉપસ્થિત છીએ શામળાજી ખાતે અને આપ જોઈ શકો છો મારી આસપાસ કે જ્યાં ગિરિમાળાની પર્વત છે અને આ ખૂબસૂરત અને કુદરતી સૌંદર્યની વચ્ચે આજે તમને આ વિશેષ રજૂઆત ચૂંટણીના કાર્યક્રમમાં લઈને આવ્યો છું અને અહીંના જે લોકો છે અહીંના જે સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા છે અહીંના કયા મુદ્દા છે તે સમજવા છે કયા પ્રશ્નો હજી પણ એ પેન્ડિંગ છે કે જેનું હજી નિવારણ આવી શક્યું નથી એ તમામ સવાલો છે સૌથી પહેલા શરૂઆત આપનાથી કરવી છે દાદા વર્ષોથી અહીંયા ચૂંટણી થતી જ આવી છે બરાબર છે અને હવે દસેક દિવસ બાકી છે આ વખતે તમે વોટ આપવાના છો તમારા ધ્યાને કયા મુદ્દા છે જ્યારે તમે ધ્યાનમાં રાખશો વોટ આપતી વખતે આમ તો વિકાસ થયો છે છતાં પણ આ તાલુકામાં પાણીની સમસ્યા એટલે તળાવો ભલાઈ ડેમમાંથી લોકોના પાણી વિતરણ થાય એવી ઈચ્છા ખરી અને લોકોના સમૃદ્ધિનો સમૃદ્ધિ થઈ છે ખેતીમાં પણ અગ્રેસર છે અને આ વિકાસથી લોકો બહુ ખુશ પણ છે એટલે બધા ઈચ્છીએ કે હજુ પણ જો વિકાસ થાય અને ટીવી માધ્યમથી અમે ઈચ્છીએ કે આ તાલુકો અલગ બને આપને પૂછવા માંગીશ આપની દ્રષ્ટિએ કયા મહત્વપૂર્ણ મુદ્દા છે કે જેનું હજી નિવારણ થયું નથી આમ મહત્વપૂર્ણ મુદ્દામાં એક સિંચાઈનું પાણી અમારી સામે પાણી છે પણ અમારે સિંચાઈનું પાણી મળી શકતું નથી આ એક મહત્વ મુદ્દો છે અમારો

આપનું શું કહેવું છે રોડ રસ્તા પાણીની સિંચાઈનો પણ એક હજી મુદ્દો દેખાઈ રહ્યો છે અત્યારે હાલ આપણે સામળિયા ભગવાનના ધામમાં અરવલ્લીની ગિરિમાળો વચ્ચે અહીં આવે છું ત્યારે હું એવું માનું કે રસ્તાઓ તો લગભગ અમારો તો આ વિસ્તાર ટ્રાઇબલ છે છતાં નેશનલ હાઈવે સાથે જોડાયો છે બીજું કે શામળાજીમાં પણ હવે જોઈએ તો ટાઉન પ્લાનિંગની યોજના અમલમાં થઈ રહી છે અને ટાઉન પ્લાનિંગની યોજના અમલ થાય અમલમારીમાં હજી મુકાઈ જશે હવે એવું જાણવા મળ્યું છે એના આધારે જોઈએ તો આ લોકોને રોજગારી પણ ઘણી બધી મળશે સાથે સાથે બીજું આ મેસો ડેમ અને પાણીની જયારે વાત કરવામાં આવે છે ત્યારે પાણીની યોજના મેસો જલાગર યોજનામાંથી અત્યારે હાલ જાણવા મળ્યા મુજબ બસો પચીસ કરોડની યોજના જે બત્રીસ તળાવો લગભગ પાણીથી ભરવાના છે એવી યોજના મંજૂર થઈ છે પણ હકીકત એ છે ને કે છેવાડાના માનવી સુધી ભીલોડાના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં હજી પણ પાણી પહોંચતું નથી ચેકડેમ ભલે ઉભા કરવામાં આવ્યા છે પણ પાણી હજી છે નહી તળાવ ખાલી છે અમારો ભીલોડા તાલુકો ટોટલ ટ્રાઇબલ વિસ્તારમાં વિસ્તાર છે અહીંયા ઊંડાણના વિસ્તારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બધી આવેલી છે સારું કામ થાય છે છતાં કેટલાક વર્ષોથી પછી શામળાજીને એટલો ફાયદો થયો પણ હજુ ક્લાર્ક અને પટ્ટાવાળા છે ગ્રંથપાલ છે એની ભરતીઓ નથી ભરતીઓ બિલકુલ ભરતીઓ થતી નથી અહીંયાના તમે રહેવાસી છો કાકા શું તમને લાગે છે કે અહીંયા હજી બહુ તકલીફો છે આપને લાગતી હોય એવું બધું સારું છે કોઈ કોઈ તકલીફ નથી ધંધા રોજગાર મળી રહે છે પાણી રોજ આવે છે રોજ આવે તમે કાકા શું ધંધો કરો છો લાવવાની કોમ પૈસા મળી રહે છે રોજગારી મળે છે મળે છે મળે છે તો આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે અને અત્યારે શામળાજી મંદિરના આપણે બિલકુલ પટાંગણમાં છીએ કે જ્યાં સ્થાનિકો કહી રહ્યા છે કે હજી ભિલોડાના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં રોડ રસ્તાની સ્થિતિ ખરાબ છે સિંચાઈ માટેની જોઈએ તે પ્રકારની પૂરતી વ્યવસ્થા નથી કારણ કે આ જે આખો તાલુકો છે તે સિંચાઈ ઉપર નભે છે અને ખેડૂતલક્ષી આ જે આ આખો આખો વિસ્તાર છે તે તેમની મૂળ પાયાની જરૂરિયાતોમાં રહેલું છે તેવું પાણી અને તે તેઓ માંગી રહ્યા છે કેમેરામેન હિરેન જોશી અને ઇમરાન શેખ સાથે જગદીશ પ્રજાપતિ ટીવી નાઇન શામળાજી અરવલ્લી